નમસ્તે મિત્રો ફરી એક વખત ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે જો આજના લેક્ચરની અંદર આપણો મુદ્દો રહેશે કૃષિની પદ્ધતિઓ એકદમ શોર્ટ વિડીયો છે પણ જેટલો શોર્ટ વિડીયો છે એના કરતાં ઘણો બધો મહત્ત્વનો વિડીયો છે કેમ કે કોઈને કોઈ પરીક્ષાની અંદર આપણે એકાદી કૃષિની પદ્ધતિ પૂછાતી હોય છે તો મેં અહીં પંદર કે સોળ જેટલી કૃષિની પદ્ધતિઓનું કલેક્શન કરી અને લખીને રાખી છે જોકે આજના લેક્ચરની અંદર મારી ભૂમિકા એટલી બધી નહીં હોય કેમ કે કૃષિ પદ્ધતિઓની અંદર કોઈ બી વસ્તુ સમજાવવાની થતી નથી પણ હા તમારી ભૂમિકા એકદમ સક્રિય આજના લેક્ચરમાં ભાગ ભજવશે જેટલી જેટલી કૃષિ પદ્ધતિ છે હું જે લખાવું છું તમને એ ખાસ લખી લેજો અને યાદ પણ કરી લેજો જેમ યાદ રહી એમ કોઈ શોર્ટ ટ્રિક માર્કેટની અંદર છે નહીં જેવી રીતે તમને યાદ રહી એવી રીતે યાદ રાખી લેજો કેમ કે કૃષિ પદ્ધતિના પ્રશ્નો લગભગ પરીક્ષાઓમાં પૂછાના છે અને રિપીટ પણ બહુ થયા છે ઓકે તો પહેલી જ કૃષિ પદ્ધતિ આજના લેક્ચરની નોટ કરો હોર્ટિકલ્ચર હોર્ટિકલ્ચર છે એ બાગાયતી પાકની સાથે સંકળાયેલી છે ઓકે બસ મારી ભૂમિકા નિષ્ક્રિય છે હું તમને જણાવતો જાય કે કઈ કૃષિ પદ્ધતિ કોની સાથે સંકળાયેલી છે હોર્ટિકલ્ચર બાગાયતી પાક સાથે સંકળાયેલી છે શેરીકલ્ચર રેશમના કીડા ઉછેર સાથે રેશમનો કીડો હં જે સેતુરના ઝાડ ઉપર ઉછેરવામાં આવે છે ચાઇનીઝ લોકો છે જાપાનીઝ લોકો છે એ પોતાના ઘરે કમ્પલસરી એકાદું સેતુરનું ઝાડું ઉછેરે છે અને એની ઉપર રેશમના કીડા ઉછેરે પહેલાં સેતુરનું ઝાડું ઉછેરે અને એની ઉપર રેશમના કીડા ઉછેરે હં તમે ગોકળ ગાય જોઈ જેવી રીતે ગોકળ ગાય આવી રીતે હેલી જતી હોય અને તાર જેવી રસ રચના કરે છે એવી રીતે રેશમનો કીડો તાર બનાવે છે અને તારને ગૂંથી અને રેશમના કપડાં છે એ ક્રિએટ કરવામાં આવે છે બનાવવામાં આવે છે તો રેશમના કીડા ઉછેરની પદ્ધતિ ક્યાં નામે ઓળખાય સેરીકલ્ચર મધમાખી ઉછેરની પદ્ધતિ છે એ એપિકલ્ચર ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલું છે મધમાખી ઉછેરની પદ્ધતિ ક્યાં નામે ઓળખાય ખાસ કરીને જંગલ વિસ્તારની અંદરને વસવાટ કરતા લોકો છે એ આવી ખેતી કરતા હોય જોકે જંગલ વિસ્તારની અંદર જ નહીં અત્યારે તો આ એક વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ થઈ ગઈ છે કૃષિ યુનિવર્સિટીઓની અંદર પણ તમે જાઓ ક્યારેક મારો એક મિત્ર છે એ આ શાખા સાથે જ સંકળાયેલો છે તો એ લોકો મધમાખી ઉછેરવા માટેની પેટીઓ બનાવે અને કદાચ આપણા ખેતરમાં જે કોઈ વસ્તુ આપણે વાવેતર કર્યું હોય અને એમાં ફૂલ આવે ત્યારે પેટી મૂકી દેવાની એક પેટીમાંથી પંદર કિલોની આસપાસ મધનું ઉત્પાદન થાય છે હવે માર્કેટની અંદર મધનો ભાવ તમે વિચારજો હં પાંચસોથી છસો રૂપિયાનું કિલો મધ મળે છે અને એ પ્યોર તો નહીં ચોખ્ખું જેને કહી શકીએ એ ચોખ્ખું તો નહીં ચાસણીવાળું મધ માર્કેટની અંદર અવેલેબલ હોય તો આ જે મધમાખી ઉછેર કરી અને જે મધ ઉછેરે છે એની કિંમત તો બહુ વધારે પડતી હોય છે અને મધમાખીનો ઉછેર અત્યારે વ્યાપારિક સ્તરે પણ થવા માંડ્યો છે તો મધમાખી ઉછેરની જે ખેતી છે એને એપ્રિકલ્ચર કહેવાય મત્સ્ય પાલન સાથે જે સંકળાયેલી છે એ કલ્ચર કહેવાય ફરીથી ચારે ચાર હું રિપીટ કરું બાગાયતી પાક સાથે સંકળાયેલ છે તે હોર્ટિકલ્ચર રેશમના કીડા ઉછેર સાથે સંકળાયેલ છે તે સેરીકલ્ચર મધમાખી ઉછેર સાથે સંકળાયેલ છે તે એપિકલ્ચર બેઠે બેઠી પૂછે કોઈ લપછપ વગરની મેટરથી પૂછે અહીંથી પ્રશ્નો મત્સ્ય પાલન સાથે સંકળાયેલ છે તેને પીસી કલ્ચર અળસિયાના પાલન સાથે જે કલ્ચર સંકળાયેલ છે એને વર્મી વર્મી કમ્પોસ્ટ ઉપરથી વર્મીકલ્ચર યાદ રાખી લેજો અળસિયા ખેતી માટે ઘણા બધા મહત્ત્વના છે અળસિયા જમીનની નીચે અવર કરતા હોય અને જમીનને પોચી બનાવે છે ઓકે બહુ અગત્યની ભૂમિકા કૃષિની અંદર અળસિયાની હોય છે જો કે રાસાયણિક ખાતરો રાસાયણિક દવાઓ વધારે પડતું નાખવાથી છંટકાવ કરવાથી અળસિયા જેનો નાશ છે એ થાય છે અને અળસિયાના ખાતર પણ માર્કેટની અંદર મળે છે ઓકે અળસિયા પાલન સાથે સંકળાયેલ છે તેને વર્મિકલ્ચર કહેવાય ફૂલોના ઉત્પાદન સાથે જે કૃષિ પદ્ધતિ સંકળાયેલી છે એને ફ્લોરિકલ્ચર ફૂલ ફ્લોરી આવી રીતે કનેક્શન ગોઠવી શકો છો તમે ઓકે ફળોના ઉત્પાદન સાથે જે ખેતપતિ સંકળાયેલ છે તે પોમો કલ્ચર કહેવાય જોકે કલ્ચર પણ ફળ સાથે લાગે અને હોર્ટિકલ્ચર પણ ક્યાંક ને ક્યાંક ફળ સાથે લાગુ પડે કેમ તો કે બાગાયતી પાક કોને કહેવાય તો કે બસ એની અંદર ફળ ફૂલ ફળાદી એ જ આવે છે ઓકે તો ફળના ઉત્પાદન સાથે જે કૃષિ સંકળાયેલી છે એ પોમો પોમોકલ્ચર દ્રાક્ષની ખેતી સાથે જે કૃષિ સંકળાયેલી છે એ વીંટી કલ્ચર મેં પહેલાં જ કીધું તમને મારી ભૂમિકા નિષ્ક્રિય રહે બધી ખેત પદ્ધતિ યાદ રાખી લેજો અત્યાર સુધીનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે છે કંઈ નહીં પણ ઇમ્પોર્ટન્ટતા ઘણી બધી છે ઓકે આઠ કલ્ચર વિશે આપણે વાત કરી આઠે આઠ હું પાછા રિપીટ કરી દઉં કદાચ લખેલું કંઈ ન દેખાતું હોય તો હોર્ટિકલ્ચર બાગાયતી પાક સાથે સંકળાયેલ સેરીકલ્ચર રેશમના કીડા ઉછેર સાથે સંકળાયેલ એપીકલ્ચર મધમાખી ઉછેર સાથે પીસીકલ્ચર મત્સ્ય પાલન સાથે વર્મીકલ્ચર અળસિયા પાલન સાથે ફ્લોરિકલ્ચર ફૂલની સાથે સંકળાયેલ પોમોકલ્ચર ફળની સાથે વિટીકલ્ચર દ્રાક્ષની સાથે હવે ચર્ચા કરીએ આગળ ઓકે હાઇડ્રોપોનિક્સ ખેત પદ્ધતિ હાઇડ્રોપોનિક્સ ખેત પદ્ધતિ અથવા એને એમ પણ કહી શકીએ જમીન વગરની ખેતી અત્યારે માણસોએ ટેકનોલોજીનો એટલો વિકાસ કર્યો છે કે જમીન વગર એ ખેતી કરે છે હા પીવી સીના પાઇપની અંદર ચોક્કસ અંતરે કાણા કરી નાખવામાં આવે છે અને એમાં છોડ છે એને રોપી દેવામાં આવે છે હા અને હવે છોડ રોપાઈ જાય ધૂળ તો એમાં મૂકવાની જ નથી ધૂળ જમીન એની અંદર ના હોય હવે જે રાસાયણિક ખાતરોને આંતેન છે નાઇટ્રોજનને ફોસ્ફરસને પોટેશિયમને આવા વાળું પાણી કરી એ પીવી સીના પાઇપની એક છેડેથી પસાર કરવામાં આવે અને બીજે છેડે એને ઝીલી લેવામાં આવે છે ઓકે દરરોજે દરરોજ આવી પ્રક્રિયા કરવાની હોય કે જેથી કરી અને છોડ જે છોડ વાવ્યો છે આપણે એને પૂરતું પોષણ મળી રહે અને જમીન વગર પણ ખેતી થાય છે અને જમીન વગર જે ખેતી કરવામાં આવે છે પાણીની અંદર જે ખેતી કરવામાં આવે છે આવી રીતે એને હાઇડ્રોપોનિક્સ ખેત પદ્ધતિ કહેવાય છે ધોરણ આઠમાની સામાજિક વિજ્ઞાનની બુકમાં આઈ થિંક એની ડિટેલ છે એ આપેલી છે આઠમાની કે સાતમાની બુકમાં છે એની ઇન્ફોર્મેશન વિજ્ઞાનમાં છે સોરી સામાજિક વિજ્ઞાન નહીં વિજ્ઞાનની બુકમાં ઓકે હાઇડ્રોપોનિક્સ ખેત પદ્ધતિ હોર્સિકલ્ચર કોને કહેવાય તો કે ઘોડા અને ખચ્ચર સવારી માટે ઘોડા અને ખચ્ચરની ઉન્નત ઉન્નત મીન્સ કે સારી ઓલાદ તૈયાર કરવી હા જે જગ્યાએ ઘોડા અને ખચ્ચરની સારી જાતો તૈયાર કરતા હોય એને કહેવામાં આવે છે હોર્સિકલ્ચર પોલ્ટ્રી કલ્ચરની અંદર હું આવે પોલ્ટ્રી ફાર્મિંગ સોરી પોલ્ટ્રી ફાર્મિંગ મરઘા પાલન સાથે સંકળાયેલ છે ઓકે ઓલિવી કલ્ચર ઓલિવી અને ઓલેરી બંને અલગ છે કન્ફ્યુઝ ના થતા ઓલિવી અલગ ઓલેરી અલગ ઓલિવી કલ્ચર કોની સાથે સંકળાયેલ છે વ્યાપારિક સ્તરે જેતુનની ખેતી સાથે હા જેતુનની ખેતી સાથે સંકળાયેલું કલ્ચર ક્યુ છે ઓલિવિકલ્ચર સિલ્વી કલ્ચર કોની સાથે સંકળાયેલ છે વન સંરક્ષણ અને વનનું સંવર્ધન એની સાથે સંકળાયેલ છે સંરક્ષણ મીન્સ કે રક્ષણ અને સંવર્ધન એટલે કે વિકાસ ઓકે ડેરી ફાર્મિંગ કોની સાથે સંકળાયેલ છે તો કે દૂધાળા પ્રાણીઓનો ઉછેર કરવો અને એના માટે ઘાસને તૈયાર કરવું ઓકે ત્યાર પછીનો મુદ્દો આર્બરી કલ્ચર તો કે વિશેષ પ્રકારના વૃક્ષો તૈયાર કરવા વિશેષ પ્રકારના વૃક્ષો જે જગ્યાએ તૈયાર થતા હોય એવી રીતે કોઈ ખેતી કરતું હોય તો એને આર્બરી કલ્ચર એવા નામથી ઓળખવામાં આવે અને છેલ્લી લાસ્ટમાં ઓલેરી કલ્ચર જમીન ઉપર ફેલાય ટૂંકમાં વેલાવાળી વનસ્પતિ એની સાથે સંકળાયેલી આ ખેત પદ્ધતિ છે ઓલેરી ખેત પદ્ધતિ ફરીથી આ બાજુની હું રિપીટ કરી દઉં હાઇડ્રોપોનિક્સ જમીન વગર ખેતી હં કલ્ચર ઘોડા અને ખચ્ચર સાથે સંકળાયેલ જો કે હોર્સ ઉપરથી કલ્ચર એવી રીતે યાદ રહી શકે પોલ્ટ્રી એટલે મરઘા સાથે કનેક્ટેડ ઓલેવી કલ્ચર જેતુલની સાથે કનેક્ટેડ સિલ્વી કલ્ચર વન સંરક્ષણ અને વન સંવર્ધનની સાથે કનેક્શન ડેરી ફાર્મિંગ તો યસ ડેફિનેટલી આ તો ક્લિયર થઈ જાય દૂધાળા પશુ અને એનો ખાસચારો એની સાથે કનેક્ટેડ આર્બરી કલ્ચર વિશેષ પ્રકારના વૃક્ષોની ખેતી સાથે સંકળાયેલ અને ઓલેરી જમીન ઉપર ફેલાય અને જે વનસ્પતિ થાય છે વેલાવાળી એની સાથે સંકળાયેલ ઓકે તો આજનો લેક્ચર આપણો પૂરો થયો એકદમ શોર્ટ લેક્ચર હતો પણ મેં યાર ફરી એક વખત કહું બહુ મહત્ત્વનો લેક્ચર છે ગમે એમ કરીને કૃષિ પદ્ધતિ તમે ગોખી નાખો ઓકે શોર્ટ ટ્રીકના ઉપયોગ કરતાં બહુ જાજી શોર્ટ ટ્રીક ભેગી ના કરતાં નહીંતર ખબર નહીં પડે કોની શોર્ટ ટ્રીક કહે છે ને શોર્ટ ટ્રીકવાળા હજી પ્રિપેરેશન જ કરે છે ભાઈ જે કંઈ વસ્તુ યાદ રાખો એને સમજી વિચારીને કંઈક યાદ રાખો તમારી માઇન્ડ પદ્ધતિનો ઉપયોગ કરી અને એને યાદ રાખો ઓકે તો આજનો લેક્ચર આપણો પૂરો થાય કૃષિની પદ્ધતિઓ પૂરી થાય ઓકે કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટની અંદર જણાવજો કંટાળો આવ્યો હોઈ શકે કે મારે આજે કંઈ સમજાવવાનું નહોતું ઓકે થેન્ક યુ